ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આવનાર 25 વર્ષ ભારતનો અમૃતકાળ, ભારતનો પરિશ્રમ દુનિયાને બનાવી રહ્યું છે વધુ સુરક્ષિત અને સમૃદ્ધ, સાથે રોકાણકારોના સપના પૂરા કરવાની દર્શાવતી પ્રતિબદ્ધતા. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોએ રોકાણની દર્શાવી પ્રતિબદ્ધતા. રિલાયન્સના મુકેશ અંબાણીએ ગુજરાતને ગ્રીન પ્રોડક્ટમાં લીડર બનાવવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. તો ગૌતમ અદાણીએ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં રૂપિયા 2 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત. ભારત સંરક્ષણ ક્ષેત્રે બનશે આત્મનિર્ભર. ટાટા ગુજરાતમાં કરશે ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન. માઇક્રોન ટેકનોલોજી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે રૂપિયા 2.75 મિલિયન ડોલરનું કરશે રોકાણ. તો મારુતિ સુઝુકી 30,000 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વેહિકલનું મોડેલ કરશે લોન્ચ. યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને ગ્લોબલ સમિટને સંબોધી. કહ્યું, યુએઈમાં ગુજરાત માટે ખાસ જગ્યા. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન. કહ્યું, આ સમિટ બ્રાન્ડિંગની સાથે સાથે બોન્ડિંગ પણ છે. સમિટ અમૃતકાળમાં યોજાનારી આ સમિટ આપણા અમૃત ભવિષ્યનો નક્કી કરશે રોડમેપ. મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોની અયોગ્યતા મામલે વિધાનસભા અધ્યક્ષ આજે આપશે નિર્ણય. આજના નિર્ણય પર મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના 16 ધારાસભ્યોનું ભાવિ થશે નક્કી. રાજ્યમાં છોટાઉદેપુર બડોલીમાં કમોસમી વરસાદ. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા. તો મુંબઈમાં પણ થયો વરસાદ. ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ ગાઢ ધુમ્મસની રહેવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. સપ્તાહના 3જા દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં. સેન્સેક્સ 271 આંક વધીને 71,658 પર અને નિફ્ટી 21,619 પર રહ્યો બંધ. તો આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવોમાં નોંધાયો ઘટાડો. ડોલર સામે રૂપિયો 7 પૈસા થયો મજબૂત. મલેશિયન ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેન, એચએસ પ્રણોય, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીની જોડી આજે ટુર્નામેન્ટમાં પોતાનો દાવો કરશે રજૂ. શ્રીકાંત અને તનિષા અશ્વિનીની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં.